નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં તેમજ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલદાયી તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ, પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે વાનપ્રસ્થનું જીવન દર્શન. વાનપ્રસ્થનું સામાન્ય સ્વરૂપ છે વ્યક્તિગત સુખ સગવડોને જીવન નિર્વાહ પૂરતી રાખી સંયમિત અને કરકસર ભર્યું જીવન જીવવું, સંતાનો પેદા ન કરવા, પોતાના અંતરને શુદ્ધ તથા પવિત્ર બનાવવા માટે સદજ્ઞાન પ્રાપ્ત કરવું અને તપ સાધના કરવી, આ ઉપરાંત લોકમાનસના પરિવર્તન માટે જ્ઞાન યજ્ઞનું કાર્ય નિરંતર કરતા રહેવું આ જ વાનપ્રસ્થનું જીવન દર્શન છે. ઉપરના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે પોતાની તમામ શક્તિને કામે લગાડવી પડે છે. આ માટે કૌટુંબિક જવાબદારીનો ભાર બિલકુલ ન રાખવો જોઈએ, અને કદાચ રાખવો જ પડે એમ હોય તો તેને એટલો ઓછો કરી દેવો જોઈએ કે પરમાર્થના તથા લોકકલ્યાણના કાર્યો માટે થોડો સમય અને શક્તિ ખર્ચી શકાય. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, ડિસેમ્બર 2006, પૃષ્ઠ 34. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યું નહીં કરતા એને પોતાના સ્નેહી સ્વજનોમાં, ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ગાયત્રી પરિવાર શાખા સર્ગાસણ, ઋષિચિંતન ચેનલ જેતપુર તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર શાંતિકુંજની શુભકામનાઓ.